24 વર્ષ પહેલા જે ભાજપની પાસે માત્ર 6 વિધાનસભા બેઠકો હતી ત્યાંથી ભાજપ 48 બેઠકો ઉપર પહોંચ્યું અને એ વચ્ચે વચ્ચે ભાજપે અનેક વખત સંઘર્ષોનો પણ સામનો કરવો પડ્યો। નમસ્કાર દર્શક મિત્રો, હરિયાણામાં 8 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું અને ભાજપે ઐતિહાસિક જીત મેળવીને હેટ્રિક મારી દીધી। જ્યારે ગઈકાલે ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે એવું લાગતું નહોતું કે ભાજપ આ વખતે હરિયાણાની ચૂંટણી જીતી શકશે, પરંતુ 2 કલાકની અંદર આખી બાજી પલટાઈ ગઈ। પરંતુ હું તમને એ જણાવીશ કે આજે ભાજપ જે ઐતિહાસિક લેવલે પહોંચ્યું છે એની સફર બહુ લાંબી છે। 24 વર્ષ પહેલાં જે ભાજપની પાસે માત્ર 6 વિધાનસભા બેઠકો હતી ત્યાંથી ભાજપ 48 બેઠકો ઉપર પહોંચ્યું અને એ વચ્ચે વચ્ચે ભાજપે અનેક વખત સંઘર્ષોનો પણ સામનો કરવો પડ્યો। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, આમ તો 1982 જ્યારથી ભાજપની સ્થાપના થઈ ત્યારથી હરિયાણાની અંદર ભાજપે વિધાનસભાની ચૂંટણી લડી છે, પરંતુ એમ કહેવાય કે 2000 પછી ભાજપે જ્યારે 6 બેઠકો મેળવી અને એ પછી 2024 સુધીના જે દંગલ થયું એમાં રાજકીય પરિપ્રેક્ષ્યની અંદર અનેક ચિત્રો અનેક સમીકરણો બદલાઈ ગયા। આ 24 વર્ષની અંદર ઘણી વખત મોટી ઉથલપાથલ થઈ। જે ભાજપ એક જમાનામાં હરિયાણાની અંદર ફોલોઅર કહેવાતું હતું, જુનિયર પાર્ટી તરીકે કહેવાતું હતું, એ હવે હરિયાણાની અંદર લીડર બની ચૂક્યું છે। હરિયાણાનું જે રાજકારણ છે એનો જે ઇતિહાસ છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે। હરિયાણાના રાજકારણની અંદર એક જમાનો હતો લાલ બ્રાન્ડનો, એટલે લાલ નામના જે નેતાઓ હોય એ ત્યાં આગળ દિગ્ગજ નેતાઓ અને મુખ્યમંત્રી તરીકે રહેતા હતા। એમાં તમને 2-4 નામ કહું તો બંસીલાલ, દેવીલાલ, ભજનલાલ, આ બધા નેતાઓનું એટલું બધું જબરજસ્ત વર્ચસ્વ હતું અને એ જુદી જુદી પાર્ટીના નેતાઓ હતા। 2000ની સાલમાં, વર્ષ 2000માં ભાજપે હરિયાણા વિધાનસભાની જે 90 બેઠકો છે એમાંથી 29 બેઠકો પરથી ઉમેદવારો ઉતારેલા અને 2000ની અંદર ભાજપ માત્ર 6 બેઠકો ઉપર ચૂંટણી જીત્યું હતું। એ પહેલાં 1999ની અંદર જે લોકસભાની ચૂંટણી થઈ હતી એમાં હરિયાણાની 10 બેઠકોમાંથી 5 બેઠકો ઉપર ભાજપ ચૂંટણી જીત્યું હતું। પણ 2004માં પાછો ફટકો પડ્યો। 2004માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપને 10માંથી માત્ર 1 જ બેઠક મળી અને 2005માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપને માત્ર 2 જ બેઠકો મળી અને તે વખતે એવું બનેલું કે ભાજપના જે દિગ્ગજ નેતાઓ હતા એ બધા જ હરિયાણાની અંદર ચૂંટણી હારી ગયા હતા। 2009ની અંદર તો ભાજપની લોકસભામાં એટલી ખરાબ હાલત થઈ ગઈ કે લોકસભામાંથી બિલકુલ ભાજપનો સફાયો થઈ ગયો અને એક પણ બેઠક લોકસભાની ભાજપને મળી નહોતી। પરંતુ એમ કહી શકાય કે હરિયાણાની અંદર ભાજપનો જે ઉદય થયો, જે સડસડાટ દોડવા માંડી, એ વર્ષ 2014થી હતું। 2014ની અંદર તખતો જબરજસ્ત પલટાયો અને જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે 10માંથી 10 બધી જ બેઠકો ભાજપ જીતી ગયું હતું અને 2014ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપ 47 બેઠકો ઉપર પહોંચી ગયું હતું। એટલે 2004માં જે 4 બેઠકો ભાજપ પાસે હતી ત્યાંથી 47 બેઠકો ઉપર જીતી ગયો। 2019માં પણ લોકસભામાં 10માંથી 10 બેઠકો ભાજપ જીતેલી હતી, પરંતુ 2019માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યો અને ભાજપ માત્ર 40 બેઠકો ઉપર જીતેલું હતું। તે વખતે ભાજપે હરિયાણાની અંદર JJP પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને હરિયાણાની અંદર સરકાર બનાવેલી અને મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી બનાવેલા। એ પછી હમણાં જ્યારે 2024ની ચૂંટણી આવી ત્યારે
હરિયાણાની અંદર ભાજપની સામે એટલી બધી એન્ટી ઇન્કમ્બન્સી હતી, ઘણા બધા મુદ્દાઓ હતા, પહેલવાનોનો મુદ્દો હતો, ખેડૂતોનો મુદ્દો હતો, એવા ઘણા બધા મુદ્દાઓ હતા, પરંતુ આમ છતાં પણ ભાજપે હેટ્રિક મારી અને ભાજપે ઇતિહાસ બનાવી દીધો. હવે હરિયાણાના ઇતિહાસની અંદર એવું પણ કહેવામાં આવે છે કે ભાજપના જે દિગ્ગજ નેતા હતા મનોહરલાલ ખટ્ટર, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ હતા, એમણે બે વખત અપમાનનો સામનો કરવો પડેલો. એક વખત ઓમપ્રકાશ ચોટાલાને મળવા ગયા ગઠબંધન માટે, ત્યારે ઓમપ્રકાશ ચોટાલાએ એમનું અપમાન કરીને એમને બહારનો રસ્તો બતાવી દીધેલો. અને 1999ની અંદર જ્યારે બંસીલાલ હરિયાણાના મુખ્યમંત્રી હતા, ત્યારે પણ મનોહરલાલ ખટ્ટર એમને મળવા ગયા, તો સીએમ તો મળ્યા નહીં, પણ એમ કીધું કે તમે અમારા સંગઠન મંત્રીને મળી લો, મને મળવાની જરૂર નથી. તે વખતે મનોહરલાલ ખટ્ટરે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી બંસીલાલને સત્તા પરથી ઉઠાવી નહીં દઉં ત્યાં સુધી હું દાઢી કપાવીશ નહીં. અને બન્યું પણ એવું કે બંસીલાલનો ભાજપે સપોર્ટ પાછો ખેંચી લીધો, અને તે વખતે બંસીલાલની સરકાર બચી ગઈ, એ કોંગ્રેસે સપોર્ટ આપ્યો, પરંતુ એ લાંબુ ચાલીની અને બે મહિનાની અંદર કોંગ્રેસે પણ સપોર્ટ પાછો ખેંચી લીધો અને બંસીલાલની સરકાર ઉથલી ગઈ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.